वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री स्वामी नारायण भगवाननी। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। હાલા ભક્તો, શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ પૂર 10 અને તરંગ 25 એની કથા ચાલુ છે। મહારાજ રાજકોટથી નીકળી અને મોડા ગામ પધાર્યા છે। બધા હરિભક્તોએ આવીને સન્મુખ આવીને મહારાજનું સ્વાગત સન્માન કરી, વિવિધ પ્રકારના થાળ અર્પણ કરી અને સમય પ્રમાણેની ભગવાનની દેશકાળ અનુસારે સેવા કરી, એનાથી ભગવાન ખૂબ રાજી થયા। પોતાના ભક્તોને મહારાજે અપાર મોજો આપી છે। અનંતધામના અક્ષરધામના અનંત મુક્તો અને મોટા મોટા દેવો, પ્રકૃતિ પુરુષ આદિ એ સૌના જીવનરૂપ મહારાજ છે એવી આધારાનંદ સ્વામીએ વાત કરી। સૌથી સમર્થ હોવા છતાંય ભગવાન અજાણ્યા જેવું વર્તે છે, એવો ગુણ તો એક ભગવાનમાં છે અને એટલે જે ભગવાન છે। છેલ્લે વાત આવી ચિંતામણી, બધી જ વસ્તુઓમાં બધી જ વસ્તુઓ રહી છે, જે ચિંતવામાં આવે તે તરત જ દેખાય છે। દેખવામાં તે પથ્થર જેવો પથ્થર છે, પણ તે તેના પ્રતાપને કારણે પથ્થરથી વિજાતીય છે, અલગ છે। આગળ લખે છે, ચિંતામણી સે અનંત શ્રી હરિ મે ગુણ રહે હે સદા। ચિંતામણિ સે અનંત શ્રી હરિ મે ગુણ રહે હે સદા। ભક્ત જન સો દેખંત ભક્ત વિનન દેખ પરત, ભક્ત વિનન દેખ પરત। ભગવાન કેવા છે તો સ્વામી લખે છે, ચિંતામણી સે અનંત શ્રીહરિ મે ગુણ રહે હે સદા। ચિંતામણીમાં જેટલા ગુણો છે એના કરતાં અનંત ગુણો ભગવાનની અંદર છે। શ્રીહરિના સદગુણો તો ચિંતામણી કરતાં અનંત ગણા વધારે છે। તે જે ભક્તજન હોય તેમને જ દેખાય છે, ભક્ત સિવાયનાને તો તે દેખાતા પણ નથી। આવા સદગુણો, ઐશ્વર્ય, પ્રતાપ બધું ભગવાનમાં કદાચ જોવે તો એ જીવને દેખ્યામાં આવે પણ નહીં। જીવને તો જેનું પ્રધાન પણ હોય મનમાં, અંતરમાં એ વસ્તુ જો મળે તો એને આશ્ચર્ય થાય, એને અહોભાવ થાય। ભગવાનના મોટા સત્પુરુષોના દર્શન થાય કદાચ સામાન્ય જીવને તો એને કંઈ એમાં કંઈ બહુ અહોપણું ના લાગે, પણ એને આ લોકનો કોઈ એવો મોટો માણસ મળી જાય, એને કોઈ આ લોકમાં જેને બહુ એને એની ચાહના જેમાં હોય એવો કોઈ ખેલાડી હોય કે એવો કોઈક એક્ટર હોય કે કોઈક બીજો હોય, આ લોકનો મોટો સિંગર હોય કે એવો કંઈક કહેવા, તો એ જો મળે તો એને અહોભાવ થાય અને આમ કેટલો કેફ ચડી જાય। પણ ભગવાન મળે કે મોટા સત્પુરુષ મળે તો એને એમ લાગે કે છે કંઈ, એને કોઈ મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, એવું લાગે। પણ ભગવાન કેવા છે, શ્રીહરિના સદગુણો તો ચિંતામણી કરતાં પણ અનંત ગણા વધારે છે।
ચિંતામણી કોઈપણ જીવને મળે તો એ ચિંતામણી આપી આપીને આપે છે શું? એ ગમે એવો સંકલ્પ કરશે તો આ લોકની જ વસ્તુ આપશે, એનાથી પર તો એને કંઈ મોક્ષની વાત વધ તો ચિંતામણી બતાવવાની નથી, એને મોક્ષનું જ્ઞાન તો ચિંતામણી આપવાની નથી, એને કંઈ આત્યંતિક કલ્યાણ તો કંઈ ચિંતામણી આપવાની નથી. ચિંતામણી ગમે એટલું આપશે તો એ આલોકનું આપશે. અને ભગવાન તો કેવા છે, ચિંતામણી કરતાં અનંત ગણા એના સદગુણો વધારે છે. ભગવાન પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, અનંત સદગુણોના નિધિ છે, કૃપાસાગર, કરુણાનિધાન, દયા સિંધુ, ભક્તવત્સલ, એના તો કોઈ ગુણોનો પાર ન આવે. અષ્ટકની અંદર લખાયું છે, સંતોએ લખ્યું છે, શમદમ કૌશલ સ્મૃતિ તપો બલ કાંતિ ભગ શ્રુત શુચિ સત્યતા સ્વવશતાર્જવ કીર્તિ મુખા અપરિમિતા ગુણા ધ્રુવતયાત્ર વસંતિ સદા હૃદિતમજં ભજે ભવહરં હરિ કૃષ્ણમહં. ભગવાનની અંદર આ બધા શમદમ કૌશલ સ્મૃતિ તપો બલ કાંતિ ભગ આ બધાય જે અનંત કલ્યાણકાર અને સદગુણો કહેવાય છે એ બધાય કેવા ભગવાનની અંદર છે, ધ્રુવ તયાત્ર વસંતિ સદા, અનંત પ્રમાણ માત્રામાં ભગવાનની અંદર રહ્યા છે. અને એના કારણે તો ભગવાન અનંત જીવોના કલ્યાણ થાય છે. જો ભગવાન એવા કલ્યાણકારી ગુણોને ધારણ ન કરે તો જીવના કલ્યાણ પણ કેમ થાય, થાય નહીં. ભગવાન કેવા છે તો લખે પતિત પાવન. ભગવાનનું એક ભગવાનનો સદગુણ એવો પણ છે ને, ભક્તો એને પતિત પાવન કહીને એને બોલાવે છે, કે તા પતિત જીવને, પામર જીવને પણ ભગવાન એનું કલ્યાણ કરે છે, એને પાવન કરે છે, એને મોક્ષના માર્ગનો અધિકારી કરે છે, મોક્ષના માર્ગે ચાલતા કરે છે, અથવા તો એના એવા જીવનું પણ ભગવાન કલ્યાણ કરે છે. એ ભગવાનનું કલ્યાણકારી ગુણ કેવો મોટો કહેવાય. ચિંતામણી ગમે એટલી મળે તો એ કોઈનું કલ્યાણ કરી શકે ના કરે. મહારાજ એકવાર લોયાની અંદર બિરાજમાન હતા, સુરાખાચરના દરબારગઢની અંદર, અને એમાં કોઈ ગામને ચોરામાં તે કોઈ વૈરાગણ સ્ત્રી અને એનો છોકરો ગામોગામે તો ફરે, તે ગામમાં લોયામાં આવેલા અને ત્યાં ભજન ગાતા હતા, ભજન લલકારતા હતા. મહારાજે છે દરબારગઢમાં બેઠા બેઠા સાંભળ્યા. મહારાજને થયું કે આ કોણ, આ તો કોઈ નંદસંતો તો ગાતું નથી, આ કોણ ગાય છે. મહારાજે જાણવા પ્રયત્ન કર્યો, મહારાજે પૂછ્યું આ કોણ ગાય છે. સુરાખાચરને થયું કે આ મહારાજનો કાન સતેજ છે, પહોંચી ગયો છે ત્યાં. સુરાખાચર કે મહારાજ, એ તો કોઈ વૈરાગણ સ્ત્રી એનો છોકરો ગામમાં આવ્યા છે, ચોરામાં બેસીને કંઈ સાવળુંના ભજન કહેવાતા હશે, ગાય છે. મહારાજ કે અમારે એના ભજન સાંભળવા છે. મહારાજ સુરાખાચર કે આ નંદ સંતો મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આ સંતો કાયમ તમારી આગળ આટલા સરસ પદોનું ગાન કરે છે, વાજિંત્રો વજાડીને, એ તમને ઓછું પડે છે તો એના સાંભળવા જેવું છે. મહારાજ એના ભજનમાં શું લેવાનું. મહારાજ કે ના, અમારે સાંભળવા છે, અમારે ત્યાં જવું, અમે ત્યાં જઈશું. મહારાજ કે સુરાખાચરને તેઓ મહારાજને ઠેઠ ત્યાં એની અમે ક્યાં લઈ જવા, ગામમાં આવું ગાતું હોય તો આમ ઘણીવાર માણસોને નજરમાં એ ના લે, હાલ્યા જતો તેમને આમ નીકળી જાય, એમાં જો ગામનો મોટો માણસ સામેથી ત્યાં આવે તોય કેટલી મોટી વાત કહેવાય, ખાલી ગામનો માણસ ત્યાં જાય તોય મોટી વાત કહેવાય, તો ભગવાન ત્યાં જાય તો કેવડી મોટી વાત થઈ જાય. સુરાખાચરને થયું કે મહારાજ ત્યાં પહોંચે સારું ના કહેવાય. મહારાજને કીધું, મહારાજ તમે અહીંયા બેસો, હું હમણાં એમને જ અહીંયા લઈ આવું છું. એમ કરીને માણસને કોઈને મોકલ્યો સુરાખાચર, કે જાઓ પહેલાંને બોલાવી લાવો અહીંયા, ભગવાન તો ભગવાનને તો જે મોજ આવે એ કરે, ભગવાનને કંઈ બંધન હોતું નથી. ભગવાનને બોલા, પેલા સુરાખાચરે માણસ મોકલ્યો ને પેલાને બોલાવ્યા. એને થયું કે ઓહો, ગામધણી આપણને બોલાવ્યા, રાજાએ બોલાવ્યા, એટલે પેલાને હોય હોભાવ થાય, રાજાના દરબારગઢમાં આપણે ક્યારે પગે મૂકવા ના મળે, એને તો બહારથી જ હોય પણ તોય એને જ્યારે હે આ પોરો ચડી ગયો. ઓહો, એમાંય કીધું કે તો ભગવાન સ્વામિનારાયણ તમને યાદ કરે છે દરબારગઢમાં બેઠેલા, ત્યારે તો આના અંતરમાં વધારે ભાવ થયો કે ઓહો, બંને જણા પેલી સ્ત્રીને એનો છોકરો ત્યાં આવ્યા. અને મહારાજે કીધું કે હમણાં કંઈક તમે પહેલાં તેણે આવીને કીધું કે અમને યાદ કર્યા, અમારે માટે શું આજ્ઞા છે.
ત્યારે કીધું કે તમે હમણાં કંઈક પદો ગાતા હતા, ભજન ગાતા હતા. હા, એ તો અમારું ગુજરાન છે ને, બધે ફરીએ ગામો ગામને ગાઈએ છીએ, લોકો જે કંઈ એમાંથી અનાજ પાણી આપે એમાં અમારું કામ ચાલે છે, પેટ ભરાય છે. પણ મહારાજ કે અમારે ભજન સાંભળવા છે. ત્યારે પેલા છોકરાએ અને પેલી વૈરાગણ સ્ત્રીએ ત્યાં મહારાજની આગળ દરબારગઢની અંદર એ કંઈક ભજનો ગાયા, અને એ ભગવાન જેની નજરમાં આનંદકોટી બ્રહ્માંડ ન આવે, એક સામાન્ય જીવને સામેથી પોતાની પાસે બોલાવે અને જીવનું થોડું ઘણું સાંભળીને ભગવાન કેવા રીજે, મહારાજ એના ઉપર રાજી થઈ ગયા. મહારાજ કે આજ તો તમારા ભજન સાંભળીને અમે બહુ રાજી થયા, પ્રસન્ન થયા, તમે જે માગો તે આજ અમે આપીશું. હવે આવું તો આણે તો કેટલાય ગામમાં કેટલી જગ્યાએ રાગ ગાયા હશે ને કેટલાય ભજનો ગાયા, પણ કાંઈ કોઈક જગ્યાએ તો ખાવાનું પૂરું ના મળે, લોકો કંઈક અનાજે ના આપી જાય, આવું દિવસો જોયેલા. અને આને તો આનંદ થયો કે હો, સામે ચાલીને તો ભગવાન છે. અને આપણા એક ભજનમાં જગતના જીવને તમે એને રીઝવવા કંઈક પ્રયત્ન કરો તો ગમે એટલું એની 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 આપણે આમ દાસપણું કરીને એની સેવા કરીને ગમે એટલું એને રીઝવવા પ્રયત્ન કર્યો તો આ જગતનો જીવ આપણને શું આપે? કંઈ આપે નહીં. આપે તો એની પાછળ કંઈક મોટો પાછો સ્વાર્થ હોય. હા, હવે એમને આમ તો કોઈને આપવું એવું કંઈ હોતું કોણ હોય, પણ ભગવાન જ્યારે રીજે છે ત્યારે ભગવાન એનું ભગવાન પણ ભૂલીને ભગવાન એનું કેમ એ જીવને શું સુખી કરી દઉં એવું ભગવાનને આમ તાન જાગે છે. ત્યારે પેલા બંને જણાએ વિચાર કર્યો, મા દીકરાએ કહો, આ તો ભગવાન છે, ભગવાન પાસે શું માગવાનું હોય? ભગવાન પાસે આલોકની વસ્તુ મગાય ને, હવે એની પાસે કાંઈ હતું નહીં, માગીને ખાવાની આવી આવી એની જિંદગી હતી. પણ તો એની સમજણ કેવી હતી કે આ તો સ્વયં ભગવાન જ્યારે આપણને માગવાનું કહે છે અને ભગવાન કહે છે તો આપણે તો કેટલું આપેલું હોય ભગવાને, તોય આપણે ભગવાનને આગળ રોજ કેટલી માંગણીની ફાઇલો કરતા હોય કે આ પેલું ને પેલું ને, એક પૂરું થાય તો બીજું ને બીજું પૂરું થાય તો આપણે તો પૂરું જ ના થાય. પણ પેલાની પાસે ખાવાનું નથી પૂરું, એ માગીને ભજન ગાઈને ખાવું પડે છે, પણ એને ભગવાને માગવાનું કીધું, તમે જે માગો એ મહારાજ કે આપીશું. ત્યારે એ બંને જણાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, જગતની અંદર તો અમે ભજન ગાઈએ છીએ ને લોકો ખાવા પીવાનું કે જે કંઈ આપે છે, પણ ભગવાનની આજે તો તમારી આગળ અમે આ ભજન ગાયા છે ને તમને રાજી કરવા ગાયા છે, બસ અમારે બીજું કાંઈ જોયે નહીં, તમે અમારા ઉપર રાજી રહેજો. ભગવાન પાસે તો આ લોકોની વસ્તુ માગવાની ના હોય, તમે અમારા ઉપર રાજી થાઓ, બસ એ જ અમારે જોઈએ છે. ત્યારે મહારાજ એના ઉપર એની સમજણ જોઈ, નાના હતા એની ગરીબાઈ હતી તોય એની ભગવાન પ્રત્યેનો ભાવ જોયો અને એની સમજણ જોઈને ભગવાન દ્રવી ગયા, ભગવાન રાજી થઈ ગયા. અને મહારાજે જ્યારે કીધું, મહારાજ કે જાઓ અમે તમારું સારું કરીશું, સુરાખાચર બાજુમાં ઉભેલા સુરાખાચરને થયું કે મહારાજ સારું તો શું કરશે, કેવું સારું કરશે? મહારાજને કે મહારાજ એનું સારું કેવું સારું કરશો? મહારાજ મહારાજ કે એનું તમારા જેવું સારું કરીશું, તમારા જેવું કલ્યાણ એનું કરીશું. અને સુરાખાચરને થયું કહો, આપણે તો રાત દિવસ ભગવાન ભેગા ફરીએ છીએ, બધું સમર્પણ કરીને ભગવાન પાછળ ને પાછળ ભગવાન જેમ કેમ વર્તીએ છીએ ને આપણને જેવું કલ્યાણ એવું આનું કરશે? મહારાજ કે હા કરીશું. અને મહારાજે બીજું પણ એને અપાયું, અનાજ સીધું થોડા રૂપિયા આપીને એના કપડાં પાણી અપાવીને એના આલોકનું આપ્યું અને એના જીવનું પણ ભગવાને કલ્યાણ કર્યું. એ ભગવાનની મોટાઈ છે, જ ભગવાનના દિવ્ય સદગુણો છે. ભગવાન ધારે તો સામાન્ય જીવનું પણ આત્યંતિક કલ્યાણરૂપ કાર્યનું ક્ષણ માત્ર ક્ષણવારમાં એક ટૂંકા ગાળામાં કરી આપે છે. ક્યાં એના પહેલાંના જીવન, એના ક્યાં વર્તન હશે, એના કેવા જીવન હશે, પણ એની સમજણ એની એણે ભગવાન આગળ ગાયું તો ભગવાને એટલામાં પણ પતિત જીવનું પાવન કરી દીધા, એના કલ્યાણના અધિકારી કરી દીધા. એવા તો કંઈક કિસ્સાઓ કેટલાય પ્રસંગો હશે આપણે જોઈએ છીએ કે ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષો કંઈક પામરને પતિત જીવોને એના એના યોગમાં આવે છે, એને કલ્યાણના અધિકારી કરે છે અને મોક્ષને માર્ગે ચાલતા કરે છે. ભગવાનના આવા અપાર સદગુણો છે, ચિંતામણી કરતાં પણ અનંત ગણા સદગુણો ભગવાનની અંદર રહ્યા છે, પણ તે જે ભક્તજન હોય તેમને જ દેખાય છે. આટલા ભગવાન તો સદગુણોના નિધિ છે, સુખના ખાણ સમાન છે, પણ તોય એ કોને દેખ્યામાં આવે? જે ભક્તજન છે એને દેખ્યામાં આવે છે, પણ ભક્ત સિવાયનાને તો દેખાતા પણ નથી. એને તો ભગવાન મળે તોય શું, ના મળે તોય શું, આવું કદાચ જોવે બે જીવનું એના દ્વારા રૂડું થયેલું તો એને ભૂલી જાય.
તો એના અંતરમાં એ વસ્તુની હા પડતી નથી. જે લોકો ભગવાનના વચનોને આધીન નથી રહેતા તેઓ તો જ્યાં જ્યાં જન્મ ધરે છે ત્યાં ત્યાં પરાધીન જ રહે છે અને તેને દુઃખનો કોઈ પાર રહેતો નથી. લો, ભગવાનની આજ્ઞામાં જ્યારે વર્તવાનું થાય ત્યારે જીવને થોડુંક અઘરું લાગે, કઠણ લાગે કે આ બધું આમ કરવાનું, પેલું કરવાનું, આવું કરવાનું, આમ કરવાનું. પણ જે લોકો ભગવાનના વચનોને આધીન નથી રહેતા તેઓ તો જ્યાં જ્યાં જન્મ ધરે છે ત્યાં ત્યાં પરાધીન જ રહે છે. ભગવાનની આજ્ઞામાં વર્તવામાં રૂડું છે આ લોકો, એમાં તો સ્વતંત્રતા છે, એમાં તો મોક્ષ છે. બાકી તો જીવ બદ્ધ દશામાંથી ક્યારેય છૂટતો જ નથી, જન્મ મરણ લક્ષ ચોરાસીમાંથી ક્યારેય છૂટતો જ નથી. પણ જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે વાસ્તવિકતામાં એ જ સ્વતંત્ર થાય છે, એ જ મોક્ષથી મોક્ષને પામી શકે છે. જન્મ મરણથી સ્વતંત્ર થાય, લક્ષ ચોરાસીથી સ્વતંત્ર થાય, એનાથી મુક્ત થાય, યમ યાતનાથી છુટકારો મળે. આ બધું ક્યારે થાય? ભગવાનની આજ્ઞામાં જો જીવ વર્તે તો. પણ જીવને એવું મનાતું નથી. જે લોકો ભગવાનના વચનોને આધીન નથી રહેતા તે તો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં પરાધીન જ રહે છે. બધે પરાધીન રહેવું પડે. જો એક ભગવાનને આધીન થઈએ, ભગવાનના મોટા સત્પુરુષોને આધીન થઈએ તો આપણે મુક્ત થઈ જઈએ. અને આપણા મનને આધીન થઈએ, જગતને અને ભગવાનને આધીન ન થતાં આપણને જેમ ફાવે એમ રહીએ, મનને ગમે એવું બધું કરીએ, તો પછી એનો બંધનનો પાર આવતો નથી, એના દુઃખોનો પાર આવતો નથી. જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં બધે આધીન રહેવું પડે. થોડી વાર માટે યુવાની હોય ને ભગવાને એને જીવને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે એટલે એને સારું લાગે. પણ જ્યારે મોટી ઉંમર થાય, અંધકાળ આવે અને દેહ મૂકીને જ્યારે જવાનું થાય, આલોકમાં એને એવું ખબર પડે છે અંધકાળે જવા જીવોને, અને અંતે તો પછી મહાભયંકર દુઃખોનો પાર આવતો નથી. માટે ભગવાનની આજ્ઞામાં વર્તવામાં ક્યારેય આપણને દુઃખ ના લાગવું જોઈએ. આપણને આનંદને કેફ અનુભવવા જોઈએ કે ભગવાન આ લોકમાં કોઈક મોટા માણસે આપણને કંઈક કહે તો આપણે એને કામ કરવા માટે આમ કેટલું આપણને આમ તત્પરતા દાખવીએ. તો જે ભગવાનની આજ્ઞામાં મોટા મોટા દેવો, મોટા મોટા અધિપતિઓ જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે, તો એ ભગવાનને મને તમને જે આજ્ઞા કરી છે તો મારાને તમારા હિતને અર્થે, રૂડાને અર્થે જ કરી છે, એમાં અમારું આપણું કલ્યાણ જ રહેલું છે. પણ જો જીવ ભગવાનની આજ્ઞાને ન પાળીને ભગવાનની આજ્ઞાને આધીન નથી રહેતો તો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં બધે પરાધીન થાય, પછી અનંત જન્મો જીવને લેવા પડે. આપણે જોઈએ કોઈ બળદ હોય તો એને પછી માલિકને આધીન થવું પડે, સવારે એને ના જૂતવું હોય તોય જોડે ને પછી ઘળ આંકે ને દાંતી આંકે ને કેટલું બધું વજન ઉપડવું પડે ને કેટલું કરવું પડે ને, એને પછી પાછળથી આરોપ ખાવી પડે, લોહી નીકળે, માર પડે, ખાવા ટાઈમે ભૂખ લાગી હોય તો મળે ના મળે, ગમે એવા મોટા સિંહ જેવા પ્રાણીઓ હોય તો એને રીતે ઘણીવાર સર્કસની અંદર પેલા માણસો જેમ નચાવે એમ નાચવું પડે, કરાવે એમ કરવું પડે. કંઈ જૂની અંદર પ્રાણી સંગ્રહાલયમાં નાખ્યા હોય તો આપણે અહીંયા તો કદાચ થોડા મોટા હોય, પણ દેશમાં જુઓ તો હાવ નાના એવા પાંજરાની અંદર આખી જિંદગી એની પૂરી થાય, આધીન. પોતાનું ધાર્યું કાંઈ થાય નહીં, એકે બીજી યોનિની અંદર પણ અપાર દુઃખો. જ્યાં જ્યાં જાય ત્યાં બધાને આધીન થવું પડે. કોઈ જગ્યાએ પછી એને સુખ નામની વસ્તુ મળતી નથી. મદારી પેલા વાંદરાને ને સાપને નાના એવા કરંડિયાની અંદર વાળીને ભરી દે, જ્યારે જરૂર પડે ત્યારે ખોલીને કાઢે ને પાછા ભરી દે ને આધીન, ક્યાંય બહાર ખુલ્લો ફરી શકે? જેમ કરાવે ને જેમ રાખે એમ રહેવું પડે, એટલે એમાં તો અપાર દુઃખ આવે પછી. એટલે એના કરતાં જો એક જિંદગી જ્યારે આપણને સમજણ આવી, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો, ત્યારથી એવું દ્રઢતા કરવી કે ભગવાનને મોટાને આધીન થવું છે, એને ગમે એ પ્રમાણે જ વર્તવું છે, અને એને ગમ્યામાં વર્તવામાં આલોકમાંય સુખી રહેવાય છે. અહીંયા આપણને સુખ અને શાંતિ અનુભવાય છે. જે ભગવાનને મોટાને આધીન નથી વર્તતા, ભગવાનની આજ્ઞામાં નથી વર્તતા, એ જીવો આલોકમાંય દુઃખી છે. એના પરિવારમાં દુઃખ હોય, એને શારીરિક દુઃખો હોય, એને માનસિક દુઃખો હોય, અનેક પ્રકારના ડિપ્રેશનો હોય, પણ જેના જીવનમાં ભગવાનની આજ્ઞા છે, ભગવાનના મોટા સત્પુરુષને ભગવાનને આધીન જે જીવ વર્તે છે, તો એ જીવ આલોકમાંય સુખી આપણને અનુભવાય છે. પછીની વાત તો જુદી છે, પણ અત્યારે પણ એ સુખી રહે છે. એટલે અહીંયા સ્વામી કહે છે કે જ્યાં જ્યાં પછી એ જીવ જન્મ ધરે ત્યાં બધે પરાધીન જ રહે છે અને તેને દુઃખનો કોઈ પાર રહેતો નથી, અપાર દુઃખો એને ભોગવવા પડે છે.
પ્રોક્ષ હરિ હિત કરે જે હી જીતનો તીર્થ વ્રત દાન પુણ્ય તીતનો સાચે સંત કી સેવા બની આઈ તીતનો તાકો સુખ આત દેખાઈ. પરોક્ષ ભગવાનને પ્રસન્ન કરવા જે કાંઈ તીર્થ વ્રત દાન અને પુણ્ય કરવામાં આવે છે અને તેના ફળરૂપે જીવને જે સુખ મળે છે તેટલું સુખ તો પ્રત્યક્ષ સાચા સંતની સેવા કરે છે તેનાથી મળી જાય છે. પરોક્ષ ભગવાનને પ્રસન્ન કરવા જીવ અનેક જગ્યાએ તીર્થયાત્રાઓ કરે, વ્રતો કરે, અનેક પ્રકારના દાન કરે, પુણ્યના કાર્યો કરે અને એના ફળરૂપે જીવને જે સુખ મળે છે એટલું સુખ તો પ્રત્યક્ષ સાચા સંતની સેવા કરે છે તેનાથી મળી જાય છે. હવે પગપાળા તો ઘણાય આપણે જોયા હોય, પગપાળા ચાલીને ચાલીને આમ પગ ફૂલી ગયા હોય તો એમ પગપાળા દેશમાં આપણે જોતા હોય, ચાલતા ચાલતા કેટલી યાત્રાઓ કરતા હોય, કેટલા ગિરનાર જેવા ગિરનારની પ્રદક્ષિણાઓ આળોટીને કરતા હોય, કેટલા દંડવત કરતા 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 હોય, આ બધાનું આમ જોઈએ તો એમ લાગે કેટલી સાધના, પણ તો એનાથી જે ફળ પામવાનું. અહીંયા મહારાજ અહીંયા સ્વામી કહે છે પરોક્ષ ભગવાનને પ્રસન્ન કરવામાં જે કંઈ તીર્થ વ્રત દાન પુણ્ય કરવામાં આવે છે ને એના ફળરૂપે જીવને જે સુખ મળે છે એટલું સુખ તો પ્રત્યક્ષ સાચા સંતની સેવા કરે છે તેનાથી જ મળી જાય છે. કેટલી મોટી સાધના ને કેટલી ટૂંકી, પણ જીવને જો સાચો રસ્તો મળે ને એ પ્રમાણે અનુસરે તો જીવનું કામ થોડા કાળમાં થઈ જાય. પેલો ગુણાત્યાન સ્વામીનો પ્રસંગ આપણે સાંભળ્યો કે સ્વામી ત્યાં જૂનાગઢમાં નાવા જતા હતા પેલી નદીએ, અને એમાં કોઈ ગિરનારને આવો આખો દંડવત કરતા કરતા પ્રદક્ષિણા કરતો હતો, એનો બધું પગ છોલાઈ ગયો હોય ને કેટલું કઈ જગ્યાએ લોહી નીકળતા હશે, પણ તોય પાટા બાંધીને બાંધીને કરતો હતો, એટલે એની શ્રદ્ધા હતી કે ભાઈ આમાં અનંત જોગીઓ રહ્યા છે અને બધાએ કેટલા મોટા સિદ્ધો અમાં રહ્યા છે અને આ પ્રદક્ષિણા કરવાથી આમાં દત્તાત્રેય ભગવાન અહીંયા ઉપર તપ કર્યું છે, એટલે એની મહિમા જાણીને કરતો હતો. સ્વામી નીકળ્યા એટલે સ્વામીની જોડે કોઈ સંતો ભક્તો હતા ને થયું કે ઓહો આ એક જીવ કેટલો સાધના કરે છે. એટલે કોઈ કીધું કે જો આ સદસમર્થ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી છે, બહુ મોટા સત્પુરુષ છે, એને જો તમે આ બાજુ આવીને એક દંડવત કરો, પગે લાગો અને સ્વામીના આશીર્વાદ લો તો તમારું કલ્યાણ થશે, સ્વામીની દ્રષ્ટિ પડશે. તો ત્યારે એને થયું કે ના, હું તો આ ગિરનારની પ્રદક્ષિણા કરું છું, જો સ્વામી મારા દંડવત સ્વીકારો હોય તો આમ સામે આવી જાય તો મેં ભેગા ભેગું એમ નહીં થઈ જાય એમ, બાકી આમ મારે અત્યારે આમ ફરવું નથી, મારી તો આ એક ટેક છે, બાધા છે, એટલે આમ જ હું કરીશ એમ. હવે એમ આખી જિંદગી કરે તો એ કદાચ એનું એ થવાનું હોય, એના કરતાં આ બાજુ વળીને એક જો સ્વામીને દંડવત કર્યો હોત અને સ્વામી જો એના ઉપર રાજી થઈ ગયા હોત, એની સાધના જોઈને આ બધું જોઈને સ્વામીએ કંઈક બે વાત કરી હોત ને એને માની હોત તો જીવનું તત્કાળ કલ્યાણ થઈ જાત. પણ જીવ ટૂંકું છોડીને લાંબુ પોતાની બુદ્ધિના બળે, પોતાની આમ દ્રઢતાના બળે કે નહીં મારે આમ કરવું જ છે એમ ધાર્યું એટલે છૂટે નહીં ટેક, પણ એમ એવી ટેક લઈને જે ટૂંકો રસ્તો છોડીને લાંબો રસ્તો જીવ પોતાની જાતે કરે અને માને કે આમાં મારું રૂડું થશે. પણ પરોક્ષ ભગવાનને પ્રસન્ન કરવા માટે જીવ જે સાધન કરે છે એના કરતાં પ્રત્યક્ષ સાચા સંતને જો જીવથી રાજી કરવા થોડું કરે તો પેલા અનંત સાધનો કરતાં થોડા સાધનમાં પૂરું થઈ જાય. ગુણાત્યાન સ્વામીની વાતોમાં છે ને કે 64 લક્ષણવાળા સંત એના સદગુણો મેળવવા એ તો આખી પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, અને એવા 64 લક્ષણયુક્ત સંતને અનુવૃત્તિમાં વર્તવું અને એને રાજી કરવા એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. પણ જીવ આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે પણ ફળિયામાં ના એ નહીં, પણ મેં એટલે કહેતા પોતાનું ધાર્યું જીવ ન છોડી શકે, મેં આમ ધાર્યું ને આમ જ કરું એમ, પણ એ છોડીને ભગવાનને મોટાનું ધાર્યું કરે તો જીવનું થોડા કાળમાં કલ્યાણ થાય, પણ એ જીવને અઘરું લાગે છે. એટલું સુખ તો પ્રત્યક્ષ સાચા સંતની સેવા કરવામાં મળે છે. આપણે બધાએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કડીઓ ઘણીવાર ગાઈએ છીએ ભક્ત ચિંતામણી બીજા પ્રકરણની. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન,
संत कृपाए सुख उपजे, संत कृपा थी सरे काम, संत कृपा थी पामिए पूरण पुरुषोत्तम धाम। लो, एक संतनी सेवा करवाथी बधाईनी सेवा थई जाय छे। स्वामी निष्कुळानंद स्वामी कहे छे, संत सेव्या तेणे सर्व सेव्या, सेव्या श्रीहरि भगवान, साक्षात भगवानी पण एणे सेवा करी। અંત્યનું મધ્યનું 35મું એવા જે લક્ષણયુક્ત સંત છે એની સેવા કરે એટલે ભગવાનની સેવા કર્યા બરાબર ફળ મળે, એવા સંતનો દ્રોહ કરે તો ભગવાનના દ્રોહનો ફળ મળે, પાપ લાગે છે, એ પણ મહારાજે જ વચનાવૃતમાં કીધું। એટલે એવા જે સાચા સંત છે એની સેવા કરવાથી ભગવાનની સેવા કર્યા બરાબર જીવને ફળ મળે છે। ઋષિ મુનિ તમામ એવા સંતની સેવા કરી, અને તમામ ઋષિ મુનિઓની સેવા કરી, તેણે જેણે સંત કર્યા રાજી મન, જેણે સંતને રાજી કર્યા એણે તમામની સેવા થઈ ગઈ। અને એવા સંત જ્યારે રાજી થાય છે, એની જ્યારે કૃપા મળે છે, ત્યારે એનાથી જીવના તમામ કાર્યો સિદ્ધ થઈ જાય છે આલોક પરલોકના, અને અંતે પૂર્ણ પુરુષોત્તમ સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ, અંતે ભગવાનના ધામને જીવ પામે છે। એટલું ભગવાને નિષ્કુળાનંદ સાંઈ કીધું ને, કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રહે પણ સૌથી સરસ સંત મારે। અનેક કલ્યાણના માર્ગો છે, કલ્યાણને પામવાના ઘણા રસ્તાઓ છે, પણ ભગવાનના સાચા સંત મળે, એની આજ્ઞામાં જીવ વર્તે અને રાજી કરે તો જીવનું સદ્ય કલ્યાણ થાય છે, તરત કલ્યાણ થાય છે। પણ જો એ વાતની જીવમાં હા પડે તો, જે મનુષ્ય ભગવાનને ભજે નહીં, હંમેશા પાપ કરતો રહે, તીર્થ અને વ્રત આદિકમાં જે અતિ દ્વેષ રાખે અને સાચા સંતની સેવા પણ ન કરી શક્યો હોય તો તેને તેટલું દુઃખ અવશ્ય ભોગવવું જ પડે છે। મનુષ્યનો દેહ ભગવાને આપ્યો, ઘણીવાર સંતો કહે છે કે આ લોકનો માણસ પણ જે કંઈ કામ કરે છે એની પાછળ ચોક્કસ કંઈક રીઝનથી કરે છે, તો ભગવાને માણસ બનાવ્યો છે એની પાછળ ચોક્કસ ભગવાનનું કંઈક રીઝન છે। એટલું જ કે આ જીવ લગ 84 યમયાતનાથી છૂટીને ભગવાનને સંતના સમાગમે કરીને આત્યંતિક કલ્યાણને પામે, પોતાના જીવનું કલ્યાણ કરે, એના માટે જ મનુષ્યનો જન્મ ભગવાને આપ્યો છે। પણ જીવ મનુષ્ય જન્મ પામ્યા પછી ભગવાનને ભજે નહીં, હંમેશા પાપ કરતો રહે, તીર્થ અને વ્રત આદિકમાં જે અતિ દ્વેષ રાખે, તીર્થ અને વ્રતને ના બધાને એમ કે આ તો બધું ખોટું છે, નામ છે ને તેમ છે એમ કરી એનો નિષેધ કરે, અને સાચા સંતની પણ એનાથી દેહ કરીને સેવા ન થઈ તો એને તેટલું દુઃખ અવશ્ય ભોગવવું જ પડે છે। અત્યારે એનું ભગવાને કર્મની સ્વતંત્રતા આપી છે એટલે કરે, ત્યાં સુધી યુવાની હોય અને ચાલતું હોય ત્યાં સુધી સારું લાગે, પણ અંતે તો ભયંકર દુઃખ એને ભોગવવું પડે છે, એનો પાર આવતો નથી। અને જેણે સંતની સેવા કરી, આગળ કીધું ને કે બીજા પરોક્ષને પ્રસન્ન કરવા માટે ગમે એટલા સાધન કરે, અને પ્રત્યક્ષ સાચા સંતને જો રાજી કરે, એની સેવા કરે, તો એનાથી બધું પહેલાંનું કરેલું બધું ફળ એટલામાં તત્કાળ મળી જાય છે। શિવલાલ શેઠ હતા, એને તીર્થયાત્રા કરવા જવું હતું, સ્વામીને કીધું કે મારે તીર્થયાત્રા કરવા જવું છું, સ્વામી સંઘ જાય છે તો તમારા માટે શું સારી વસ્તુ લાવું, એમ કે તમારા માટે લાવવાની મને ઈચ્છા છે। સ્વામી કે એક કામ કરજો, મારા જેવો એક સાધુ લઈ જાઓજો। આખા તીર્થયાત્રા કરીને બધે ફર્યા, મોટા મોટા તીર્થોમાં ગયા, બધે વિચરણ કર્યું, પણ કોઈ જગ્યાએ સાચા સાધુ ભગવાન સ્વામીના, એમાં જે ગુણાત્યાન સ્વામીને જોયા હોય, ગોપાળન સ્વામીને જોયા, આ સંતોના જે દિવ્ય જીવોનો જોયા હોય, એવા તો બધે ફર્યા પણ કોઈ જગ્યાએ સાચા સંત એને મળ્યા નહીં। પાછા આવ્યા ત્યારે સ્વામી કીધું કે એ તો એને એ તો ભૂલી ગયેલા, અને સ્વામીને આવીને દંડવત કરતા હતા, સ્વામી કે યાત્રાએ જઈ આવ્યા, હા જઈ આવ્યા, અમારું પેલું હપેતરું લાવ્યા, મંગાવ્યું હતું એ, શું સ્વામી અમે ન, તમે કહેતા હતા ને કે લઈ આવું, ત્યારે એને યાદ આવ્યું કે હા સ્વામી, આખા તીર્થોમાં બધે ફર્યા પણ કોઈ જગ્યાએ તમારા જેવા સાચા સાધુ મળ્યા નહીં। તો સ્વામી કે બધે ફર્યા તો એના કરતાં એટલો ટાઈમ અહીંયા અમારી બેસે બેસીને સમાગમ કર્યો હોત તો, પણ આપણને ઘણીવાર જો આવું બધું જવાનું આમ આમ ઉત્સાહને નક્કી કરી વાળ્યું, અને એવામાં જો ભગવાનના સંત આવે અને આપણને આમ કેન્સલ કરવાનું થાય તો આપણાથી થઈ શકે, અઘરું લાગે એમ કે ના આવે તો જવું જ છે। પણ આધારાનંદ સ્વામી જ તે હરિચરામૃત સાગરની અંદર એક જગ્યાએ સ્વામીની આ પંક્તિ છે,
तीर्थ को फल है इतनो संत मिले को काल संत मिलावे हरि को संशय सब ही टाल संशय सब ही टाल। तीर्थ को फल है इतनो संत मिले को काल। गम्मे एटली तीर्थयात्रा करो पण तीर्थयात्रा करवानु फल एटलू ज छे के कोई भगवानना साचा संत मळी जाय। तीर्थयात्रा करवानु जो कोई फल होय तो भगवानना साचा संत मळवा ए ज छे। प्रतापसिंह राजा भारतना बधाय तीर्थो फर्या फरता फरता जगन्नाथपुरीमां गया पण एने कोई जग्याए साचा संत ना मळ्या। पण सूरत मुनिने त्यां जोया एना दर्शन कर्या एनी पासे लोको वातो सांभळवा आवता એના દર્શને કરીને એના જીવમાં શાંતિ થઈ અંતરમાં આનંદ અહોભાવ થયો। સ્વામીની સાધુતા કથા વાર્તા સાંભળીને ધીરે ધીરે સ્વામીની વાત માની સ્વામી કીધું પાંચ ટાઈમ જગન્નાથજીના દર્શન કરજો ભગવાનનું ભજન કરજો એમ કરતાનું ચિત્ત નિર્મળ થયું ત્યારે સ્વામીની સાધુતાનો એને વિશેષ પરિચય થયો। જ્યારે બુદ્ધિ નિર્મળ થઈ ત્યારે સાચા સંત પણ પછી ઓળખાયા વિશેષ અને પછી એના એને આખું સત્સંગી જીવનની કથા કરીને એના અંતરમાં અહોભાવ થઈ ગયો। કહેવાનો મતલબ તીર્થ કરવાનું ફળ એટલું છે ભગવાનના સાચા સંત મળે અને સંત મળે ત્યારે શું થાય સંત મિલાવે હરિકુ સંશય સબહી ટાળ। એ ભગવાનના સંત છે શું કરે છે જીવના તમામ સંશયો દૂર કરે છે એની બુદ્ધિમાં રહેલું અજ્ઞાન એને દૂર કરે છે અને ભગવાનનું જ્ઞાન ભગવાને સુખના નિધિ છે જીવમાં દ્રઢ કરાવી અને ભગવાનના માર્ગે જીવને વાળે છે અને ભગવાનનો ભેટો કરાવી આપે છે। બાકી તીર્થમાં અનંત તીર્થ કર્યા પછી પણ ઘણીવાર આ ના થાય પ્રાપ્તિ એ પ્રાપ્તિ ભગવાનના સંતથી થાય છે। આત્માનંદ સ્વામીએ ની જ્યારે અંતિમ અવસ્થા હતી ને શિવલાલે એમની શિવલાલ શેઠે સ્વામીની કેવી સેવા કરી નવલખા શેઠ પણ ભગવાનના સંતનો મહિમા જાણીને અંત સમયની સેવા એમના કપડાં ધોવાથી લઈને એની બધી સેવાઓ પર્સનલ સેવા કરી સ્વામીની બધી અને પગચંપી બીમારીમાં દવા તે બધી સેવા જ્યારે શિવલાલ શેઠે કરી ત્યારે સ્વામી એના ઉપર રાજી થઈ ગયા અને સ્વામી કીધું માગ માગ તું જે માગીશ એ તને આપીશ। શિવલાલ શેઠ તો સ્વામીના પ્રતાપને જાણતા હતા સ્વામી કે હું કદાચ દેહ કરીને અશક્ત તને જણાવ મારી આ અવસ્થા તને જણાય પણ મારીથી આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી હું તને ન આપી શકું તું જે માગીશ એ તને આપીશ। ત્યારે શિવલાલ શેઠે કીધું સ્વામી મારે આ લોકનું કંઈ જોઈએ નહીં બસ તમે મહારાજના ધામમાં સીધા હો ત્યારે તમારા 13માને દિવસે તમે મહારાજને લઈને મને પણ ધામમાં તેડવા આવજો। ત્યારે સ્વામી એની સમજણ જોઈને શિવલાલની ઉંમર તો હજી નાની હતી કે એવી કોઈ ઉંમર મોટી નહોતી પણ એની સમજણ જોઈને સ્વામી કે ના તમારે તો હજી અહીંયા રહેવાનું સ્વામી કે જો તમે મહારાજ સ્વામીને કીધું તમે જો રાજી થયા હોય તો મારે એ જોઈએ બીજું કાંઈ જોઈતું। શિવલાલની સમજણ જોઈને સ્વામી રાજી થયા ને એનો જ્યારે અત્યંત આગ્રહ જોયો ત્યારે સ્વામીએ વચન આપ્યું સ્વામીએ દેહ મૂક્યો અને 13માં સુધી શિવલાલે બધી સ્વામીની પાછળની બધી ક્રિયાઓ કરી બધાને જમાડ્યા સંતોને રસોઈઓ આપી હરિભક્તોને રસોઈ આપીને જમાડ્યા અને 13માના દિવસે એ પણ મહારાજને લઈને સ્વામી પધાર્યા ને શિવલાલ શેઠે ભગવાનના ધામને પામ્યા। એટલે સંતની સેવા કરવાથી કેટલી અપાર પ્રાપ્તિ થઈ ગઈ ને બાકી બીજું અનંત કરે આ બધું તો એ કદાચ ના થાય એ ભગવાનના મોટા સંત રાજી થાય તો થઈ જાય છે। અહીંયા છે સ્વામી કહે જે મનુષ્ય ભગવાનને ભજતો નથી હંમેશા પાપ કરતો રહે છે તીર્થ વ્રતાદિકમાં અતિ દ્વેષ રાખે અને સાચા સંતની પણ સેવા ન કરી શક્યો તો તેને તેટલું દુઃખ અવશ્ય ભોગવવું જ પડે છે તે તરફ નજર કરવામાં આવે તો બધું જ દેખી શકાય છે। એવા પણ જીવો આપણે જોયા હોય કે જે આવા જીવો હોય કેટલા દુઃખી આલોકમાંય થયા હોય અને ભગવાનનો ભક્ત હોય કેવો સુખેથી આલોકમાં રહેતો હોય અને અંતે ભગવાનના ધામને સુખેથી પામતો એ પણ જોયું હોય તો એ જીવને સ્વામી કે છતાં જીવને તે મનાતું નથી તેણે સાચી વાતને નજરે દેખી હોય તો પણ તે એક પળ વારમાં જ ભૂલી જાય છે જોયું હોય અનુભવ્યું હોય તોય ભૂલી જાય। નિષ્કળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં પરચાઓ બધા લખ્યા કે ભગવાને પોતાના ભક્તની કેવી સહાય કરી અંતકાળે આવીને દિવ્ય પ્રકાશમાં આવીને કેટલાયને જ્યોત દર્શન આપીને ધામમાં તેડી ગયા હોય તો એ સ્વામી કે જ્યાં દેવી જીવ હતા અને જે મુમુક્ષુ હતા એ ભગવાનના આશ્રિત થયા પણ બીજા તો એને કોઈ અસર થઈ નહીં એટલે જોવા છતાંય જીવને મનાતું નથી ભૂલી જાય છે। જે લોકો ભગવાનથી વિમુખ છે તે બધા ભગવાન સિવાય અન્યમાં સુખ માને છે
અને જેટલું ભગવાનની વાતમાં જીવ ધ્યાન નથી દેતો તેને તેટલું દુઃખ વારંવાર આવ્યા જ કરે છે. જે ભગવાનથી વિમુખ છે બધા ભગવાન સિવાય અન્યમાં સુખ માને છે, એને આ ભગવાન હારે કાંઈ જ લેવા દેવા નથી. એને તો બીજું આ જગતના સુખમાં જે મસ્ત છે, જેને આ લોકની વસ્તુ પદાર્થ જેમાં એને સુખ મનાય છે એમાં જ એને આનંદ અને એમાં જ સુખ છે. પણ ભગવાનથી વિમુખ છે તે બધા ભગવાન સિવાય અન્યમાં સુખ માને છે, અને જેટલું ભગવાનની વાતમાં જીવ ધ્યાન નથી દેતો તેને તેટલું દુઃખ વારંવાર આવ્યા જ કરે છે. ભગવાનની વાતમાં ધ્યાન આપતો નથી, ભગવાનની બાજુનું એની બાજુનું જીવન એણે કર્યું નથી તો એને અપાર દુઃખ વારંવાર આવ્યા કરે છે. આ એક જન્મમાં ભગવાનનું ધાર્યું ન કર્યું પછી તો કેટલાય 84 લાખની યોનિમાં એને અપાર દુઃખો ભોગવવાના, યમયાતનાના અનેક દુઃખો ભોગવવાના, માટે એના દુઃખનો ભાર આવતો નથી. અન્ય પદાર્થમાં જીવ જ્યાં સુધી જીવ સુખ માને ત્યાં સુધી તેને ભગવાનથી વિમુખ માનવો, અને ત્યાં સુધી તેને વારંવાર જન્મ મરણ થયા કરશે અને અપાર દુઃખ પણ ભોગવવું પડશે. જ્યાં સુધી ભગવાન સિવાય અન્ય પદાર્થમાં મને તમને સુખ મનાય છે ત્યાં સુધી તેને ભગવાનથી વિમુખ માનવો. સ્વામી, ભગવાન સિવાય અન્ય વ્યક્તિ વસ્તુ પદાર્થમાં આપણને સુખ મનાય છે ત્યાં સુધી તો એને ભગવાનથી વિમુખ કહેવાય. ભગવાન સન્મુખ કોણ? જે ભગવાનમાં જેને સુખ અનુભવાય, ભગવાનમાં જેને સુખ મનાય એ જ ભગવાનથી સન્મુખ છે. ત્યાં બાકી તો બીજા વિમુખ છે ને વારંવાર જન્મ મરણ થયા કરશે, અપાર દુઃખ ભોગવવું પડશે, તેને લક 84માં ભટકવું પડશે, તેમજ યમદૂતોનો ત્રાસ તો તેને માથેથી ક્યારેય મટશે નહીં. તે દુઃખ તો એટલું અનંત છે કે તે કહી શકાતું નથી. અત્યારે ખાલી આપણે બે શબ્દોમાં બોલી જઈએ, યમયાતના લક 84, પણ એ જ્યારે ભોગવવાનું થાય તો આખો અપાર. એ મનુષ્ય જન્મની જિંદગી કેટલી? 25, 50 કે 100 વર્ષ. પણ આ બધા દુઃખોનો આ બધા ભેગા કરો, 84 લાખ જન્મો ક્યારે પૂરા થાય? યુગોના યુગો જતા રહે તોય એ પૂરું ના થાય. અને યમપુરીમાં એનો માર ખાતા વર્ષોના વર્ષો સુધી યમદૂતોના માર ખાવાના, અનેક કુંડો નરકના છે એમાં દુઃખ ભોગવવાના. એક થોડાક સુખને માટે માણસ, અને અહીંયા લોકોનું સુખ તો સુખ આપતું જ નથી તો પાછું દુઃખનું કારણ જ હોય, અહીંયા દુઃખ અનુભવાય અને અંતે કેટલું મોટું દુઃખ. એના કરતાં અલ્પકાળનું મનુષ્ય જીવન એનો કોઈ નિર્ધાર નથી. એમાં જો ભગવાનની આજ્ઞા પાળી, ભગવાનનું ભજન કર્યું, મોટા સત્પુરુષોને રાજી કર્યા તો જીવ અપાર સુખનો ભોગતા થાય, ભગવાનના ધામના દિવ્ય સુખનો અધિકારી થાય. આ લોકમાં પણ માણસને થોડુંક સુખ, પાછળથી મોટું સુખ જોઈતું હોય તો થોડું દુઃખ ભોગવવું પડે તો માણસ આમ હરખથી ભોગવે ને. ભણવાની ઉંમર હોય ત્યારે એના મોજ શોખ બીજા બધે ફેરવું, આ તે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ ભણવાના ટાઈમે ભણે તો બીજા બધા કે ભાઈ ચાલો ને આપણે થોડી વાર ફરવા નીકળીએ, આમ જઈએ તેમ જઈએ રમવા, પણ એ બધું છોડીને મોજ શોખ છોડીને ભણવાની વખતે ભણે છે. કેમ? તો કે અત્યારે ભણશું તો પાછળ સુખી થશું. પણ જે પહેલા વિદ્યાર્થીઓ હોય ડફોળ તો પછી શું કરે એને કે ભાઈ પાછળ જે થવું એ થશે, એના કરતાં અત્યારે જલસા કરી લો. પણ અત્યારે કરે ભાઈ પાછળથી એને દુઃખ આવે. એમ આ લોકમાંય માણસને જો પાછળ સુખ જોઈતું હોય તો પહેલાં દુઃખ સહન કરે છે. પણ એ તો એ આ લોકમાં ડૉક્ટર થવું હોય કોકને તો એને અહીંયા તો ડૉક્ટર ક્યારે, ભણતા ભણતા 30-35 વર્ષે અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ હોય ત્યારે તો માંડ ડૉક્ટર થાય તોય માણસ એના પાછળ કેટલી મહેનત કરે છે. આ લોકોનું સુખ મેળવાય તો ભગવાનના ધામના સુખને મેળવવા તો એવી કોઈ મહેનત એટલી તો આ કરી નથી. પણ તોય જીવને જ્યાં સુધી મનાતું નથી ત્યાં સુધી એ કરતો નથી. આપણા સત્સંગ સિવાયના જેટલા લોકો છે તે બધા દુઃખમાં જ સુખ માની રહ્યા છે. અનેક પ્રકારના પાપ કરવાને કારણે તેનું ચિત્ત રાત દિવસ વિપરીત જ રહે છે. તે વિપરીત રહેલું ચિત્ત સત્સંગના વિના ક્યારેય સ્વસ્થ કે શુદ્ધ થતું નથી, એમ સૌ મોટા સંતો કહે છે. સત્સંગ વિના ઉલટા વિપરીત રહેતા ચિત્તને મિત્રના સમાન હિતકારી સત્સંગ દેખાતો નથી. સત્સંગ સિવાયના જે લોકો છે બધા દુઃખમાં જ સુખ માની રહ્યા છે, એને તો દુઃખમાં જ સુખ મનાય છે, એને તો એ જ આમ શું કહેવાય પોતાનું સાધ્ય એ મનાય છે અને એમાં જ એને આનંદ ને આનંદ આનંદ આવે છે. પણ જેને સત્સંગ થયો છે, જેને ભગવાન મળ્યા છે, મોટા સત્પુરુષો મળ્યા, કથા વાર્તાનો યોગ છે, એને બધું જગતનું દુઃખરૂપ મનાય છે. બાકી તો બધાને એ જ સુખરૂપ મનાય છે.
જેમ સંતો પહેલાં ગીંગાનું દૃષ્ટાંત આપે, ગીંગો હોય એ વિષ્ટામાં પડ્યો હોય તો વિષ્ટામાં જે સુખ માનતો હોય, પછી કોઈ ભમરો આવે કે કે ભાઈ અહીંયા ક્યાંના કરતાં તો ફૂલના બાગ બગીચાઓ એમાં કેવી સરસ સુગંધ, કેવું ત્યાં સુખ છે, હાલ તને એકવાર મારી ભેગા લઈ જાઉં, તો ભમરાની પાંખમાં બેસાડીને ભમરો એને લઈ ગયો ફૂલના બગીચાઓમાં, ગુલાબ ઉપર બેસાડે, અહીંયા કેવી સુગંધ આવે છે, તો કે અહીંયા તો મારા જેવું જ છે, કે ત્યાં હતું એવું જ છે, આને થયું ભાઈ ભાઈ ત્યાં ક્યાં નરકમાંથી ક્યાં ગુલાબ ઉપર લાવ્યો તો આને એવું જ લાગે છે, મોગરા ઉપર બેહાડ્યો તોય કે એવું જ છે, ત્યારે થયું કે નક્કી આમાં કંઈક બીજું છે, એણે તપાસ કરીને જોયું તો ભાઈ ગીંગો તો નાકમાં વિષ્ટાની ગોળીઓ ભેગી જ લઈને આવેલો, પછી એને જઈને નદીમાં જઈને થોડી ડૂબકી મરાવીને કઢાવીને ફરી બેહાડ્યો, ત્યારે એને સુગંધ આવી, ત્યારે એને ખબર પડી કે ઓહો આનું સુખ તો આવું છે, એમ જીવને ઘણીવાર સત્સંગમાં આવીએ તો પણ આપણી જે જગત તરફની વૃત્તિ હોય અને આપણે છોડી ન હોય સત્સંગે કરીને, તો એ આપણને પછી સત્સંગનું સુખ અનુભવાય નહીં, એટલે એ કહે છે સત્સંગ વિપરીત મતિને કારણે અનેક પ્રકારના પાપ કરવાને કારણે એનું ચિત્ત રાત દિવસ વિપરીત જ રહે છે, વિપરીત એટલે ખોટી જગ્યાએ, જ્યાં ન માનવાનું હોય ત્યાં સુખ મનાય અને સુખમાં દુઃખ મનાય, એ વિપરીત ભાવનાથી ઉલટી ભાવના, એટલે એવું જે વિપરીત થયેલું ચિત્ત એ સત્સંગે કરીને શુદ્ધ થાય છે, સત્સંગમાં આવે, ભગવાનની વાતો સાંભળે, સંતોનો સમાગમ કરે અને જીવથી સાચા ભાવથી, તો એ જે વિપરીત બુદ્ધિ થઈ છે એ શુદ્ધ થાય છે, અને મોટા સંતો કહે છે સત્સંગ વિના ઉલટા વિપરીત રહેલા ચિત્તને મિત્રના સમાન હિતકારી સત્સંગ દેખાતો નથી, વિપરીત મતિના જીવને સત્સંગ હિતકારી છે એવું મનાતું નથી, અને તો એમાં જ સુખ મનાય છે, સત્સંગ વિન દેવ મનુષ્ય હી દૈત્ય બડે બડે જોઉ અધિપતિ ભયે ત્રિલોકી કે ચોરાશી ભટકત સો દેવો મનુષ્યો અને મોટા મોટા દૈત્યો ભલે ત્રિલોકીના અધિપતિ બન્યા હોય પણ સત્સંગ વિના તેઓ બધા લક ચોરાશીમાં ભટક્યા કરે છે, જેને સત્સંગ નથી મળ્યો અને ગમે એવા મોટા દેવો છે, મોટા મનુષ્ય આલોકના મોટા ચક્રવર્તી સમ્રાટો હોય, રાજાઓ હોય, મોટા મોટા દૈત્યો હોય, ભલે ત્રિલોકીના અધિપતિ બન્યા હોય, સ્વર્ગ મૃત્યુને પાતાળ ત્રણેયમાં એનું ચાલતું હોય, એ કેમ થતું હોય, આવા મોટા અધિકારી થયા હોય પણ સત્સંગ જો એને નથી મળ્યો તો સ્વામી કહે સત્સંગ વિના તેઓ બધા લક ચોરાશીમાં ભટક્યા કરે છે, એટલે આ લોકનું કોઈની પાસે બહુ જોઈએ ને તો આપણને એમ ના થઈ જાય કે આપણને કંઈ મળ્યું નથી, આપણને સત્સંગ મળ્યો કેવી મોટી પ્રાપ્તિ, ત્રિલોકીના અધિપતિ થયા હોય તો એને જો સત્સંગ નથી મળ્યો તો એ લક ચોરાશીમાં ભટકવાના, અને આ લોકનું આપણે જોઈએ કેટલું ખાવા પીવાને રહેવા એટલું તો ભગવાન આપવાના જ છે, બીજું આપણે વધારે આપણી અપેક્ષાઓ અને આપણી આકાંક્ષાઓ એટલી બધી હોય કે આપણને આમ ક્યારેય સંતોષ ના થાય, એટલે આપણને બીજાનું જોઈને આપણને દુઃખ થાય, આપણાથી બહુ ઊંચાને મોટાને આલોકના જોઈએ એટલે આપણને થાય કે આપણી પાસે આવું આવે તો, પણ આપણને ભગવાને જે આપ્યું છે ઘણું આપ્યું છે એમાં સંતોષ માનવો, કદાચ ત્રિલોકીનું મળી ગયું, ત્રિલોકીનું રાજ, તો અહીંયા કે જો સત્સંગ વિના તો એ બધા લક ચોરાશીમાં ભટકવાના, પણ આપણને સત્સંગ મળ્યો કેટલી મોટી વાત છે. પ્રહલાદ, પ્રિયવ્રત, ગોવાળો અને નિષ્કામ ભક્ત પાંડવો એ જેણે જેણે સત્સંગ કર્યો હતો તે બધા ભગવાનના ધામમાં ગયા છે. પાંડવો હતા, કેટલા જંગલમાં રહેવું પડ્યું 14 વર્ષ, અપાર દુઃખ કષ્ટો ભોગવ્યા, પણ જો એને ભગવાન મળ્યા હતા, સત્સંગ હતો એના જીવનમાં, તો અંતે ભગવાનને પામ્યા. પ્રહલાદ, પ્રિયવ્રત, પ્રહલાદજીને કેટલું દુઃખ આવ્યું, અપાર દુઃખ આવ્યા ને પિતા તરફથી, કેટલા ઝાડ પર પહાડ પરથી નીચે નાખ્યા, હાથી ઘોડાઓને એની ઉપર ચલાવ્યા, અગ્નિમાં બાળવા નાખ્યા, કેટલા દુઃખો આપ્યા, પણ એણે સત્સંગ રાખ્યો, ભગવાનને રાખ્યા, તો અંતે ભગવાન એની રક્ષા માટે આવ્યા, બધી જગ્યાએ ભગવાન એની રક્ષા કરીને છેલ્લે ધામમાં, પોતાના ધામમાં લઈ ગયા. એમ આ લોકનું કદાચ સત્સંગ કરવામાં આપણને થોડું એ લાગે, પણ અંતે મોટા મહાન સુખને જીવ પામે છે. જેને લેશ માત્ર સત્સંગ ન હોય અને જે નિયમ ધર્મને લેશ માત્ર પણ પાળતો ન હોય, કેવળ પેટ ભરવા માટે જ જે સત્સંગનો વેશ ધારતો હોય, ધારણ કરતો હોય, આવા હોય છતાં લોકો તેને સત્સંગની ઓથે માને પૂજે છે. સાચા સત્સંગની તો વાત જ શું કરવી, ઘણીવાર સત્સંગમાં જીવ તો ઘણા આવે પણ એની પાછો આશય જ કેવો છે,
આશય બધાના જુદા હોય સત્સંગમાં આવવાના. જો એટલે સત્સંગ કરવો એ શુદ્ધ આશયથી, સાચા ભાવથી, પોતાના કલ્યાણને અર્થે, આત્યંતિક કલ્યાણ માટે કરવો. પણ અહીંયા મહારાજ કે જેને લેશ માત્ર સત્સંગ ન હોય અને જે નિયમ ધર્મને લેશ માત્ર પણ પાળતો ન હોય, સત્સંગમાં આવ્યો હોય પણ સત્સંગને જીવમાં ના ઉતાર્યો હોય, સત્સંગના કોઈ નિયમ ધર્મ આરે એને લેવા દેવા ના હોય, પણ કેવળ પેટ ભરવા માટે જે સત્સંગનો વેશ ધારણ કરતો હોય, કોઈ ત્યાગી હોય કે કોઈ ગૃહસ્થ હોય, કેવળ પેટ ભરવા માટે અને પોતાનું સુખ મેળવવા માટે સત્સંગનો વેશ ધારણ કર્યો હોય, ગ્રહસ્થ હોય તો તિલક ચાંદલો કે કંઠી પહેરી લીધી હોય, પણ બીજું કાંઈ જીવનમાં પાછળ કાંઈ ના હોય, અથવા તો સત્સંગમાં આવતો હોય પણ બીજું કાંઈ જીવનમાં કંઈ સત્સંગ જીવમાં ના ઉતાર્યો હોય, અને સત્સંગમાંથી કંઈ સારું પોતાના કલ્યાણની કરવો એવી ભાવના પણ ન હોય. અહીંયા કીધું કેવળ પેટ ભરવા માટે જે સત્સંગનો વેશ ધારણ કરતો હોય, આવા હોય છતાં લોકો તેને સત્સંગની ઓથે માને પૂજે છે, આવા હોય તો એને માને પૂજે છે. કોઈ કે ઓહો બહુ મોટા ભગત અહીંયા આવો છો, કોઈ સંત ત્યાગી હોય તો ત્યાગીનો વેશ ધારણ કર્યો તો એને બધાએ માને પૂજે, એનું બધું આ લોકોનું ઈચ્છા હોય એની પૂરી થાય. બસ સત્સંગને ખોટા ભાવથી જો સત્સંગ કરે છે તો એનું આલોકનું તો બધું ભગવાન પૂરું કરે છે. તો સાચા સત્સંગની વાત તો શું કરવી, કોઈ સાચા ભાવથી સત્સંગ કરે, શુદ્ધ ભાવથી સત્સંગ કરે, પોતાના કલ્યાણ માટે સત્સંગ કરે, તો એની પ્રાપ્તિની તો વાત જ શું કરવી. એની તો અલૌકિક પ્રાપ્તિ અને અલૌકિક સુખનો એ જીવ ભોગતા થાય છે. તો હું ને તમે સત્સંગ તો કરીએ છીએ, પણ આપણા સત્સંગમાં કોઈ જગ્યાએ કોઈ ખામી, કોઈ ખોટો આશય ક્યારેક કોઈક જગ્યાએથી થતો હોય તેને આપણે સમજણે કરીને દૂર કરવો. પણ કેવળ ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા અને પોતાના કલ્યાણ માટે સત્સંગ કરવો. આ સત્સંગમાં તો બધાનું પોષણ થાય, ખોટાનુંય થાય ને સાચાનુંય થાય, પણ એમાં પછી એમ માની લે કે આનું કલ્યાણ થઈ ગયું એમ નહીં. પણ સત્સંગ કરવો તે સાચા ભાવથી કરવો. સાચો સત્સંગ તો મોટા પુણ્યશાળી પુરુષને જ મળે છે, જેમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોય, પ્રગટ ભગવાનના સ્વરૂપનો અંતઃકરણમાં નિશ્ચય હોય, ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન હોય, આવો સત્સંગ દુર્લભ છે. સત્સંગમાં તો બધાય આવીએ છીએ, બધાય સત્સંગમાં બેઠા છીએ, આવનારા બધાય, મંદિરમાં આવનારા, સંતો પાસે આવનારા, અથવા તો ત્યાગી થઈને ત્યાગના માર્ગમાં રહેલા. પણ સાચો સત્સંગ તો ભાગ્યશાળીને મળે છે. સાચો સત્સંગ, એ સાચો સત્સંગ કયો, તો જેમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોય, પ્રગટ ભગવાનના સ્વરૂપનો અંતકરણમાં નિશ્ચય હોય, આપણને મળેલા મહારાજનો સર્વોપરીપણાનો દ્રઢ નિશ્ચય એનો કેફ હોય, અને ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન હોય, આવો સત્સંગ દુર્લભ છે. કરીને આવો જે દુર્લભ સત્સંગ છે આપણા જીવનમાં મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે, અને એમાં એના માટે સત્સંગમાં રહેવાનું છે. ભગવાન સિવાય અન્યમાં જેટલી આસક્તિ રહે છે તેટલી તેને સત્સંગમાં કસર કે તા ખામી રહે છે. સત્સંગમાં આવ્યા પછી ભગવાન સિવાય બીજામાં જેટલી આસક્તિ રહે છે એટલી સત્સંગ કરવામાં ખામી રહી જાય છે. આવ્યા છીએ સત્સંગમાં, પણ સત્સંગમાં આવ્યા પછી આપણી બીજી બાજુની વૃત્તિઓ હોય, માન, મોટાઈ, પદ, પ્રતિષ્ઠા, કંઈક આ લોકનું મેળવવાની, આ લોકના સુખો મેળવવાની, એના તરફની વૃત્તિઓ જો આપણી હોય સત્સંગમાંથી, આત્માના કલ્યાણની, સત્સંગ જીવમાં આવે, ભગવાનના સ્વરૂપનું સુખ આવે એવી આશા ના હોય અને એના માટેની સાધના ના હોય, તો સત્સંગ કરવામાં ખામી રહી જાય. માટે ભગવાનના ભક્તે ઘણા જ ઉત્સાહથી દિન પ્રતિદિન ઉત્તમ સત્સંગ માટે અભ્યાસ કરવો જોઈએ. ઘણા જ ઉત્સાહથી અને દિન પ્રતિદિન દરરોજ ઉત્તમ સત્સંગ માટે, કેવો ઉત્તમ સત્સંગ, જે આગળ દુર્લભ કીધો એવો, ભગવાનનો દ્રઢ નિશ્ચય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાન સિવાય ક્યાંય હેત નહીં, આવો જે સત્સંગ એ દુર્લભ છે. અને એવો સત્સંગ મેળવવા માટે ઉત્સાહપૂર્વક અને દિન પ્રતિદિન નિત્ય મહારાજ કે સત્સંગ માટે અભ્યાસ કરવો જોઈએ, તો એ જીવને એની પ્રાપ્તિ થાય છે. પણ જો ઉત્સાહ વિના થયું એટલું થયું, ના થયું તો કંઈ નહીં, આજ થયું તો ઠીક ને કાલ પછી અઠવાડિયા પછી થયું તો એકવાર કથા સાંભળી પછી બીજા વીકે સાંભળીશું, શનિવારથી શનિવાર અથવા તો જ્યારે ટાઈમ મળ્યો તો ઠીક, એવું નહીં. પણ ઉત્સાહપૂર્વક અને દિન પ્રતિદિન જે સત્સંગ કરે છે તો એને ઉત્તમ સત્સંગ માટે અભ્યાસ કરે છે તો એને પ્રાપ્તિ થાય. શાસ્ત્રમાં કે મોટા પુરુષોએ
આટલો સમય સત્સંગ કરવો એવો કોઈ અવધિ કહ્યો નથી. કોઈ શાસ્ત્રમાં એવું નથી કીધું કે આટલો ટાઈમ સત્સંગ કરો, વધારે કરવો નહીં, એવું કોઈ અવધિ કોઈ પુરુષોએ સત્પુરુષોએ પણ નથી કીધો અને કોઈ શાસ્ત્રએ પણ નથી કીધું. સત્સંગમાં તો અનંત સુખ રહ્યું છે, જેને સત્સંગમાં સુખ અનુભવાય નહીં તેને સત્સંગ કરવો ગમતો નથી. સત્સંગમાં તો અનંત અને અપાર સુખ રહ્યું છે, જેની જેવી પાત્રતા અને જેની જેવી કેપેસિટી એવું એમાંથી એને સુખ અનુભવાય. ભગવાનનું ધ્યાન, ભજન, કથા, કીર્તન એ કરીને પોતાના જીવને એવું સત્સંગમાંથી જે સુખ લેવાનું છે, સુખનો ભોગતા જીવ થાય એવો પાત્ર જો બનાવે તો એને સત્સંગમાં સુખ અનુભવાય, નહીંતર તો અનુભવાય નહીં. જેને અનુભવાતું નથી અને સત્સંગ કરવો ગમતો નથી, સત્સંગ સિવાય બીજામાં જ્યારે દુઃખ દેખાય ત્યારે જ તેનો સત્સંગ અત્યંત દ્રઢ થાય છે. અને જ્યાં સુધી સંસારના સુખમાં રસ દેખાય છે ત્યાં સુધી મનુષ્ય સત્સંગ કરે નહીં. સત્સંગ સિવાય બીજું બધું દુઃખરૂપ જણાય ત્યારે સાચો સત્સંગ જીવમાં ઉતરે છે, ત્યાં સિવાય તો બીજામાં જ આપણી રુચિ રહેતી. સંસારમાં જેટલો રસ મનાય છે તેટલો જ જ્યારે સત્સંગનો સંસારનો અભાવ આવે, આવી બધી બાબતનો જ્યારે જોગ થાય ત્યારે જ મનુષ્ય સત્સંગમાં ચિત્તને પરોવે છે. સંસારમાં જેને પ્રેમ ન હોય એવા સંત જ્યારે મુમુક્ષુને મળે છે અને તેના મુખથી તે વાત જ્યારે સાંભળે છે ત્યારે તરત જ તેને તે વાત સત્ય મનાય છે. હવે જે સત્પુરુષ એવા છે, જે સંત એવા છે જેને જગતમાં અભાવ છે, જગતમાં રસ નથી અને ભગવાનમાં જે મસ્ત છે, એવા સંત જ્યારે જીવને મળે, એની વાત સાંભળે, એનો સમાગમ કરે ત્યારે એ સંતની વાત જીવને તરત હા પડી જાય છે અને એને પણ એ માર્ગે ચાલવાની તમન્ના જાગે છે. અને એનો એવા સંતનો સમાગમ કરે ત્યારે એ જીવને પણ સત્સંગનું વાસ્તવિક સુખ એ પણ એ જીવને ભોગવવાની ઈચ્છા થાય ને એ માર્ગે એ પણ ચાલતો થાય છે. પણ ખોટા સંત જેને પોતાને જ એવી હજી ભગવાનમાં કે સત્સંગમાં સુખમાં રુચિ નથી થઈ તો એના સુખે કરીને એના સમાગમે કરીને તો જીવને પણ એવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી. સંસારમાં અપાર પ્રેમ રહ્યો છે એમ માનીને બધા સંસારી લોકો ખુવાર થઈ જાય છે. તે મૂઢ મનુષ્યોને સંસારમાં જે દુઃખ રહ્યું છે તે પૂરું દેખાતું નથી. જગતના જીવને તો સંસારમાં જ અપાર સુખ મનાય છે, એમાં જ પ્રેમ રહ્યો છે અપાર, એવું માનીને બધા સંસારી લોકો ખુવાર થઈ જાય. કોઈને પણ કહો કે ભગવાનના સાધુ થવું તો કે ના, આપણે તો પરણવું છે, લગ્ન કરવા છે, સંસારમાં જવું છે, ત્યાં જીવને સુખ મનાય. પાછી પાછળ જુએ કે કોણ કેટલાય દુઃખી થયા તો એમાં એને એ વાત હા પડતી નથી. જેમ દ્રષ્ટાંત આપે ને કહ્યું, પતંગિયું અગ્નિને જોઈને બધાય ત્યાં જાય, અમે એની દ્રષ્ટિએ કરીને જોયે છે કે આ બધાય ત્યાં જઈને હોમાઈ જાય છે, બળીને મરે છે, તોય બીજું પાછળ એની વાહે ત્યાં જ જાય. એને એમ થાય કે ભાઈ આ જઈને ત્યાં જઈને મરી ગયું તો મારે ત્યાં નથી જવું, દૂર દૂર જાઉં. પણ એને પેલો પ્રકાશ જોઈને એમ થાય કે મોહ જાગે કે એ ત્યાં નજીક જવા જાય અને એ એમાં ખાક થઈ જાય. અહીંયા સ્વામી કહે કે સંસારમાં અપાર પ્રેમ રહ્યો છે એમ માનીને બધા સંસારી લોકો ખુવાર થઈ જાય છે. કહેતા ખુવાર એટલે આમ પૂરું થઈ ગયું, આખી જિંદગી એમાં ખલાસ થઈ ગઈ, ખુવાર થઈ ગયું, કંઈ એમાં સુખ આવ્યું નહીં, દુઃખ. તે મૂઢ મનુષ્યોને સંસારમાં જે દુઃખ રહ્યું છે તે પૂરું દેખાતું નથી, એને તેમાં સુખ મનાય છે એમ કરીને ત્યાં જાય છે અને ખુવાર થઈ જાય. આ લોકોનું સુખ તો ના આવે પણ અંતે અપાર દુઃખનું કારણ થાય છે. અપાર દુઃખ આવતું હોય છે તેની સામે સંસારી જીવ દ્રષ્ટિ કરતો નથી, પણ થોડા એવા એ સુખની સામે તે તાકી રહે છે. અપાર દુઃખને નથી જોતો પણ પેલું થોડું સુખ એને કંઈક અનુભવ એની સામે લાલસા હોય તો એની સામે તાકી રહ્યો હોય કે આ મળવું જોઈએ, પછી જે થાય તે થાય એમ કરીને અપાર દુઃખને પામે છે. અને સંસારમાં જે જીવ ભગવાનથી વિમુખ છે તે લવ કે તા ક્ષણ જેટલા સુખને માટે અતિશય દુઃખને સહન કરે છે. ભગવાનથી વિમુખ જગતનો જીવ એ થોડા સુખને માટે, એક લવ સુખને માટે અતિશય દુઃખને સહન કરે છે. થોડું સુખ માટે રાત દિવસ માણસ મજૂરી આ તે કરે તો અંતે તો એને સુખ મળતું નથી, તોય જીવ એની અંદર સુખ માનીને ફરે છે. સુખના લાલચુ અનેક લોકો સંસારના સુખને માટે તો ભૂત પ્રેતની યોનીને પામીને લખ ચોરાસીમાં ભટકતા રહે છે. જમપુરીનું દુઃખ તો મહાન ભયંકર છે, તે રીતે જ જન્મ મરણનું દુઃખ પણ વિકરાળ છે. છતાં ક્ષણિક સુખને માટે થઈને જીવ પ્રેમથી મહાન દુઃખને સહન કરે છે. ક્ષણિક સુખ
એની એની પાછળ અપાર દુઃખ એને જીવ સહન કરે છે. જેને જેટલી વાસના હોય તેમાં આવતા દુઃખને તે જીવ લેશ માત્ર પણ દેખતો નથી. જીવને જેની વાસના જાગે છે એની પાછળ કેટલું દુઃખ છે જોવા પછી રહેતો, અપાર દુઃખ આપશે આનું મારું શું પરિણામ આવશે એ પણ જોતો નથી. પણ જેની વાસના જાગે છે, કોઈ ધનની વાસના જાગે, કોઈને સ્ત્રીની વાસના જાગે, કોઈને વસ્તુ વ્યક્તિ વસ્તુ કે પદાર્થની વાસના જાગે, તો એના માટે પાછળ શું દુઃખ આવશે પણ જીવ જોતો નથી, લેશ માત્ર પણ દેખતો નથી. સ્વામી તે ન મળે તો ઉદાસ થઈ જાય છે. ને માયા જીવને આવું બંધન કરે છે. આ કરે છે કોણ? માયા જીવને આવું બંધન કરે ને એમાં ફસાય અને અપાર દુઃખને પછી ભોગવે એક થોડાક સુખને માટે. મુમુક્ષુ જીવ સંતોની વાતને સાંભળ્યા પછી માયાના સ્વરૂપને જો વિચારે તો તેની અનુપમ સ્થિતિ થઈ જાય છે અને પછીથી તે અતિશય ભાવથી સત્સંગ કરે છે. હવે આમાંથી બહાર કેવી રીતે આવે? તો જેને મુમુક્ષુ જીવ છે, જેને આત્યંતિક કલ્યાણ કરવું છે, પોતાના જીવનું કલ્યાણ કરવું છે, અને જો સાચા સંતની વાત સાંભળે ત્યારે એને માયાના સાચા સ્વરૂપની ઓળખાણ થાય કે આ બધું હું જેમાં સુખ અનુ સુખની લાલસા રાખીને એની પાછળ મથ્યો મંડું છું પણ એ વાસ્તવિકતા તો મારા દુઃખનું કારણ છે એમ જાણીને પછી એનાથી દૂર થાય, સત્સંગ એ સાચા સુખનું કારણ છે એવું જાણે, ત્યારે મહારાજ કે એની અનુપમ સ્થિતિ થઈ જાય છે. પછી એને અહોભાવ થયા પછી જ્યારે સત્સંગ થયા પછી સમજણ જેની પરિપક્વ થાય એમ થાય કે ઓહો, ભગવાન એના મોટા સત્પુરુષે મારા ઉપર કેવી મોટી કૃપા કરી, જો એ ન મળ્યા હોત ને મને આ વાત ન સમજાવી હોત તો હું પણ એક આ જગતના દુઃખની અંદર જ ફસાયેલો હોત, આ જગતના કીડાની જેમ હું પણ એમાં જ હોત, પણ મારા ઉપર કેવડી મોટી કૃપા કરી એવી એને અનુભૂતિ થાય છે અને પછીથી તે અતિશય ભાવથી સત્સંગ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દશમપુરમાં શ્રી હરિ મોડા પધાર્યા અને કવિએ સત્સંગની દુર્લભતા કહી એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.